જમ્મુ કાશ્મીરમાં કલમ નંબર ત્રણસો સિત્તેર અને આર્ટિકલ પાંત્રીસ એની જોગવાઈનો મુદ્દો હંમેશાથી ગુંજતો આવ્યો છે ત્યારે આ કાયદાને નાબૂદ કરવાની કેટલાક સમયથી માંગ પણ ઉઠી છે ત્યારે દેશમાં આ જોગવાઈને લઈને કેટલાક પક્ષો અને જૂથોમાં પણ જોગવાઈ દૂર કરવાને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે કાશ્મીરમાં સુરક્ષા દળોની વધુ સો કંપનીઓ તૈનાત કરવાના નિર્ણય બાદ કાશ્મીરના ખીણ વિસ્તારમાં ડરનો માહોલ છે આ મુદ્દે સામાન્ય લોકોમાં આશ્ચર્ય અને મૂંઝવણ છે અને બધા જ પોતાની રીતે તેનું અર્થઘટન કરી રહ્યા છે જો કે તેનું ખંડન કરતા ડિફેન્સ એક્સપર્ટ પી કે સિંઘલે જણાવ્યું કે પંદર ઓગસ્ટને લઈને પાકિસ્તાન તરફથી અને આતંકવાદીઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાના ઇનપુટ મળતા સેના દ્વારા આ કાર્યવાહી કરાઈ હોવાનું જણાવ્યું સો એક્સ્ટ્રા કંપની ભીજી જા રહી હૈ એ કઈ કારણો કે વજહ ભીજી જા રહી હૈ એક તો હિન્દુસ્તાન કે ખુફિયા ઇન્ટેલિજન્સ રિપોર્ટ્સ આ રહે હૈ જો સાફ તૌર પર કહે કે પાકિસ્તાન જો હૈ कोई बड़े हादसे को अंजाम देना चाहता है पंद्रह अगस्त से पहले इसलिए उसको विफल करने के लिए उसको तोड़ने के लिए प्रिवेंटिव एक्शन लिया जा रहा है गवर्नमेंट ऑफ इंडिया की कोशिश है कि कश्मीर के अवाम को हर प्रकार से सुरक्षित करें और किसी प्रकार का आने वाले समय में जान का या माल का नुकसान ना हो इन तमाम चीज़ों को निगाह में रखते हुए ये सौ और कंपनी लगाई गई हैं जिसमें से तीस चालीस कंपनी तो कम से कम रिप्लेसमेंट के लिए इस्तेमाल होंगी लेकिन अनफॉर्चुनेटली महबूबा मुफ्ती और फे, शाह फैजल कह रहे हैं कि कोई सिस्टर इरादा है सरकार का ने मन बना लिया पैंतीस से या तीन सौ सत्तर से खेलने का ये उनकी सोच की कमी है मेरे मुताबिक इस समय सरकार इसमें भी कुछ नहीं करेगी आर्टिकल पात्रिस ए ले ने लेने गुजरात न मुस्लिमों में अंतर छ કેટલાક લોકો ઈચ્છા કરી રહ્યા છે કે આ આર્ટિકલ નાબૂદ થવું જોઈએ તો કેટલાકનું માનીએ તો સરકારે વિકાસ પર ફોકસ કરવાની જરૂર છે તેવો નિવેદન સામે આવી રહ્યા છે આ સરકારનો મુદ્દો છે કે કઈ રીતે આ દેશની અંદર ભાગલાવાદી નીતિની નીતિ સાથે દેશને વિભાજીત કરવા હવે પાંત્રીસ એક જે કાઢવાની વાત છે અત્યારે એ મુદ્દો નથી તમારી પાસે વિકાસના મુદ્દા છે તમારે રોજગારી આપો આ દેશની જરૂરિયાત છે કે આ દેશનો વિકાસ દર જે પ્રગતિનો વિકાસ દર છે વિકાસશીલ રાષ્ટ્ર તરફ જવાની વાત છે આપણે એ બાજુ આપણું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ એની સામે કાશ્મીરમાં પાંત્રીસ એક કાઢવાની વાત છે હું એમ કહું છું કે જો પાંત્રીસ એક કાઢો કે રહેવા દો એ એના કરતાં ત્યાંની પ્રજા શું વિચારે છે મને મારો મંતવ્ય લેવા કરતાં ત્યાંની પ્રજા શું વિચારી રહી છે ત્યાંના પ્રજાનો સેમા હિત છે એ દિશામાં આગળ વધવું જોઈએ તો છે છે કે ઈ નાખવામાં આવ્યું અને અમુક લોકોના બયાનથી સાબિત થાય હું બસ જેમ જ કલમ નહી હટે ત્યાં સુધી હું એના માટે લડતી રહીશ આર્ટિકલ પાંત્રીસ એને લઈને સુરતમાં રહેલા પૂર્વ સૈનિક અને બુદ્ધિજીવીઓનું શું માનવું છે આવો સાંભળીએ હવે જ્યારે દસ સૈનિકોને ત્યાં મોકલવાની વાતચીત થઈ રહી છે અને કદાચ એ મુવમેન્ટ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે તો એક સૈનિક તરીકે મારું અનુમાન એ જ છે કે આ જ્યારે સૈનિકો ત્યાં પહોંચે ત્યાં સુધીમાં સૈન્યને જે ઇન્ફોર્મેશન ગેધર કરવાની છે લોકોને રાઉન્ડ ઓફ કરવાના છે કે જે લોકો અશાંતિ ફેલાવે છે એ બધું થઈ ચૂક્યું હશે અને જ્યારે પણ નેક્સ્ટ કોઈ પણ એવું કદમ જે આપણા દેશની અગેન્સ્ટમાં કે નાનું સરખું સમગનું પણ જો ટેરરિસ્ટે કર્યું તો એકસાથે આ બધા જ જે લોકો રાઉન્ડ ઓફ કર્યા છે

ત્યારે હવે આગામી દિવસોમાં શું પરિણામો આવે છે તે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ અમદાવાદ